અસ્સલામુ આલેકુમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11 મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર 7 ભાષા અને પ્રત્યાયન. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભાષાની વ્યાખ્યા અને તેના લક્ષણો વિશે. તો ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 ભાષા અને પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો, તમે થોડો વિચાર કરો કે જો આપણી પાસે આપણી અભિવ્યક્તિ માટે, એટલે કે આપણી રજૂઆત કરવા માટે જો કોઈ ભાષા ન હોત તો શું થાય? બરાબર, તમે ચોક્કસપણે જવાબ આપશો કે ખૂબ તકલીફ પડે, કારણ કે ભાષા વિનાનું જીવન ખૂબ મુશ્કેલીથી આપણે પસાર થાય. આપણે પ્રાણીઓનું જીવન જોઈએ છે, એમની પાસે ભાષા નથી, એ પોતાના વિચારો રજૂ કરી શકતા નથી, પણ કુદરતે આપણને ભાષા આપી છે જેના થકી આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરી શકીએ છીએ, સંદેશા વ્યવહાર કરી શકીએ છીએ. બરાબર, જ્યારે બાળક નાનું હોય છે ત્યારે પ્રથમ વખત માં 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 કહેવાનું આરંભ કરે ત્યારે ઘરના જે અન્ય સભ્યો હોય છે તે બાળકને પ્રોત્સાહિત કરે છે બોલવા માટે. આમ બાળક ધીરે ધીરે ઘરના સભ્યો દ્વારા પ્રોત્સાહન મળવાથી બોલતા શીખી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે બોલવાની જે પ્રક્રિયા છે એ ચોક્કસ એક સ્ટેપમાં બાળક શીખતું હોય છે, અને આજે બાળકમાં ભાષાનો વિકાસ થાય છે એ ભાષાના વિકાસને સમજવા મનોવૈજ્ઞાનિકો પ્રયત્નો કરે છે. બરાબર, આ પ્રકરણમાં આપણે આ બાબતની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ભાષાની વ્યાખ્યા અને લક્ષણો. સામાન્ય રીતે આપણે 3 રીતે ભાષાની અભિવ્યક્તિ કરીએ છીએ. બરાબર, જનરલી આપણે 3 રીતે આપણી જે ભાષા છે એની અભિવ્યક્તિ કરીએ છીએ, એટલે કે પ્રત્યાયન કરીએ છીએ. એક તો બોલીને, લખીને અને સંકેતો દ્વારા, હાવભાવ દ્વારા, ઈશારા દ્વારા. બરાબર, આપણે આપણી જે અભિવ્યક્તિ છે એને આપણે લોકો સમક્ષ દર્શાવીએ છીએ. આ 3 રીતે બોલીને, યા તો તમે બોલો છો કંઈ મોઢાથી, યા તો લખો છો, યા તો ઈશારા દ્વારા પોતાના વિચારો, પોતાની લાગણીઓને તમે અભિવ્યક્ત કરો છો. ભાષાની અભિવ્યક્તિનું માધ્યમ ભલે ગમે તે હોય, તેનો મૂળભૂત હેતુ એકબીજા સાથે પ્રત્યાયન કરવાનો હોય છે. બરાબર, આપણો જે હેતુ છે, બરાબર, માધ્યમ ગમે તે હોય, પણ આપણો હેતુ શું છે કે આપણા જે આપણા જે કંઈ પણ ફિલિંગ્સ છે અથવા તો એને એક્સપ્રેસ કરવાનો અથવા તો પ્રત્યાયન કરવાનો, એકબીજા સાથે વાતચીત કરવાનો આપણો હેતુ હોય છે. આપણે માધ્યમ ગમે તે ઉપયોગ કરીએ, બોલીને કરીએ, લખીને કરીએ, યા તો ઈશારા દ્વારા કરીએ, પણ આપણો એની પાછળનો હેતુ પ્રત્યાયનનો હોય છે. ભાષાની વ્યાખ્યા આપણે જોઈએ તો સેન્ટ્રોક નામના મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા અનુસાર ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. બરાબર, ભાષા શું છે કે પ્રતીકોના તંત્રના આધારે, ચોક્કસ પ્રકારના પ્રતીકો સિમ્બોલના આધારે તૈયાર થયેલું મૌખિક, લેખિત કે સંકેતો. બરાબર, એ પછી મૌખિક હોય છે, લેખિત કે સંકેતોમાં રચાયેલું એક પ્રત્યાયનનું સ્વરૂપ છે. બીજી વ્યાખ્યા NCERT, બરાબર, એણે 2006માં આપેલી છે. ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. NCERT, જેનું ફૂલ ફોર્મ, બરાબર, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બરાબર, એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
એનસીઈઆરટીનું પૂરું નામ યાદ રાખજો, બરાબર. તો બીજી વ્યાખ્યા જે એનસીઈઆરટીની છે એના અનુસાર ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. ભાષાના લક્ષણો, એમાં સૌથી પહેલાં છે પ્રતીકોની ઉપસ્થિતિ, એટલે કે ભાષામાં પ્રતીકો હોય છે. ભાષાનું પ્રથમ લક્ષણ એ છે કે તેમાં પ્રતીકોનો ઉપયોગ થાય છે. પ્રતીક એ કોઈ વસ્તુ કે વ્યક્તિને દર્શાવે છે. ભાષામાં પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પ્રતીક જે હોય છે એ કોઈ વ્યક્તિને અથવા વસ્તુને અથવા તો ઘટનાને દર્શાવતું હોય છે. દાખલા તરીકે તમે જ્યાં રહો છો તેને ઘર કહે છે, એ સ્થળ જ્યાં તમે ભણો છો તેને શાળા કહે છે, જે વસ્તુઓ આપણે ખાઈએ છીએ તેને ભોજન કહે છે, બરાબર. ઘર, શાળા, ભોજન અને તેના જેવા અસંખ્ય શબ્દોને પોતાનો કોઈ અર્થ નથી, બરાબર. આપણે જ્યાં રહીએ છીએ તેને શું કહેવાય? ઘર. એટલે ઘરનો અર્થ શું થાય છે કે જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં. તો ઘર એક પ્રતીક છે, બરાબર. અને એને ચોક્કસ અર્થ છે કે ઘર એટલે શું? તો કે ભાઈ ઘર એટલે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં. શાળા શું છે? તો જ્યાં આપણે ભણીએ છીએ તે જગ્યા, તેને શાળા કહેવાય. તો શાળા એક પ્રતીક છે, બરાબર. એનો શાળા શબ્દનો ચોક્કસ કોઈ અર્થ નથી, પણ શાળા સાથે એનો અર્થ જોડાઈ ગયો. કોણ? કે આપણે જ્યાં અભ્યાસ કરીએ છીએ, જ્યાં ભણીએ છીએ, જ્યાં શિક્ષણ મેળવીએ છીએ તે જગ્યા એટલે કે શાળા. એટલે આ શબ્દનો કોઈ ચોક્કસ પોતાનો કોઈ અર્થ હોતો નથી, પરંતુ જ્યારે આ શબ્દોને અમુક વસ્તુ કે ઘટનાઓ સાથે જોડવામાં આવે છે ત્યારે તે કોઈ અર્થ ધારણ કરે છે અને આપણે તે વસ્તુઓ કે ઘટનાઓ વગેરેને વિશિષ્ટ શબ્દો વડે ઓળખવા લાગીએ છીએ. વિચારતી વખતે આપણે આવા પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આમ આ શબ્દોનો કોઈ અર્થ હોતો નથી, પરંતુ આ શબ્દોને જ્યારે કોઈ વસ્તુ કે ઘટના સાથે જોડી દેવામાં આવે છે ત્યારે એ ચોક્કસ અર્થ ધારણ કરી લે છે. જેમ કે શાળા, એનો કોઈ શબ્દનો કોઈ પહેલાં અર્થ હતો નહીં, પણ શાળાને આપણે સાની કોની સાથે જોડી દીધી કે ભાઈ જ્યાં આપણે અભ્યાસ કરીએ છીએ તેને શું કહેવાય? તો કે શાળા. તો એણે શાળા શબ્દ એક અર્થ ધારણ કર્યો, બરાબર. અને જ્યારે પણ આપણે વિચારણા કરતા હોઈએ છીએ ત્યારે આવા પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. તો બીજો એનો જે લક્ષણ છે એ નિયમોનો સમૂહ. ભાષાનું બીજું લક્ષણ એ છે કે તેમાં પ્રતીકોને સંગઠિત કરવા માટે અમુક નિયમો કે નિયમોનો સમૂહ હોય છે. દરેક ભાષાના ચોક્કસ નિયમો હોય છે, ગ્રામર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, ચોક્કસ નિયમો હોય છે, બરાબર. અથવા તો નિયમોના સમૂહ હોય છે. બે કે બેથી વધુ શબ્દોને જોડતી વખતે આપણે શબ્દોની રજૂઆત માટે એક નિશ્ચિત અને સ્વીકૃત ક્રમને અનુસરીએ છીએ. જ્યારે બે શબ્દોને જોડવામાં આવે ત્યારે આપણે એક ચોક્કસ પ્રકારનો જે નિયમ હોય છે એ નિયમને અનુસરતા હોઈએ છીએ, જે નક્કી કરેલો હોય છે. જ્યારે બે શબ્દોને જોડવાના હોય છે ત્યારે ગ્રામર ફિક્સ હોય છે અને ગ્રામર પ્રમાણે દરેક ભાષાનું ગ્રામર નક્કી હોય છે, બરાબર. અને એ પ્રમાણે આપણે શબ્દો જોડવા પડે છે. દાખલા તરીકે તમે સામાન્ય રીતે એવું કહેશો કે હું શાળાએ જાઉં છું, એવું નહીં કહો કે જાઉં છું શાળાએ હું, બરાબર. આપણે શું કહીશું કે હું શાળાએ જાઉં છું. તો એ ગુજરાતી ભાષાનો ગ્રામરનો એક ચોક્કસ નિયમ છે, એના આધારે આપણે કીધું કે હું શાળાએ જાઉં છું, બરાબર. એટલે દરેક ભાષાનો એક ચોક્કસ નિયમ હોય છે અને એ નિયમોના આધારે શબ્દોને જોડવામાં આવે છે જેથી એ જે વાક્ય બને એ અર્થમય બને છે. ત્યારબાદ એનું ત્રીજું જે લક્ષણ છે પ્રત્યાયન. ભાષાનું ત્રીજું લક્ષણ એ છે કે તેનો ઉપયોગ આપણે આપણા વિચારો, યોજનાઓ, અભિપ્રાયો તથા લાગણીઓને બીજા સુધી પહોંચાડવા માટે કરીએ છીએ, બરાબર. ભાષાનું જે મુખ્ય લક્ષણ છે એ શું છે? પ્રત્યાયન, બરાબર. કે એના દ્વારા આપણે આપણી જે આપણા જે વિચારો છે, આપણી જે લાગણીઓ છે, અભિપ્રાયો છે, યોજનાઓ છે, બરાબર, કંઈ ઇનોવેટિવ આઈડિયાઝ આપણી પાસે હોય તો બીજા સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બને છે આપણી ભાષા, બરાબર. આ ભાષા થકી આપણે આપણી વાત બીજા સુધી પહોંચાડી શકીએ છીએ.
આ પ્રત્યાયન લખીને, બોલીને કે હાવભાવ દ્વારા થાય છે. હાવભાવ દ્વારા કરવામાં આવતા પ્રત્યાયનને બિનશાબ્દિક પ્રત્યાયન કહે છે. આ પ્રત્યાયન આપણે અગાઉ જોયું તે પ્રમાણે આપણે બોલીને કરી શકીએ છીએ, લખીને કરી શકીએ છીએ, અથવા તો હાવભાવ દ્વારા કરી શકીએ છીએ. જ્યારે હાવભાવ દ્વારા જે પ્રત્યાયન કરવામાં આવે છે તેને બિનશાબ્દિક પ્રત્યાયન કહે છે. તો પરીક્ષામાં પૂછાઈ શકે બિનશાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય, તો હાવભાવ દ્વારા કરવામાં આવતા પ્રત્યાયનને બિનશાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે. બહેરા મૂંગા બાળકો શારીરિક સંકેતો કે હાવભાવ દ્વારા પ્રત્યાયન કરે છે. આવી શારીરિક સંકેતની ભાષા એ પણ ભાષાનું એક સ્વરૂપ છે. જે બાળકો બહેરા હોય છે, મૂંગા, બરાબર, જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, એવા જે બાળકો છે એ હાવભાવ દ્વારા પ્રત્યાયન કરતા હોય છે, બરાબર. શારીરિક સંકેતો દ્વારા એ પ્રત્યાયન કરતા હોય છે. તો આવા શારીરિક સંકેતોની ભાષા એ પણ ભાષાનું એક સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ ભાષાના લક્ષણો યાદ રાખવા, પ્રતીકોની ઉપસ્થિતિ, નિયમોનો સમૂહ અને પ્રત્યાયન. આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો બસ આટલું જ. આશા છે તમને ભાષાની વ્યાખ્યા અને લક્ષણો બરાબર સમજાઈ ગયા હશે. જો તમને ન કંઈ સમજાયું હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી પ્રશ્નો પૂછી શકો છો. થેન્ક યુ, આભાર.